હવે હજી આપણા કલ્યાણભાઈની વાત, કેવા કેવા ભગવાનના ભક્તો થઈ ગયા વંથળીના કલ્યાણભાઈ. તે એ કલ્યાણભાઈ છે ને, ભગવાનને ભાવથી એકદી થાળ કરીને પ્રેમથી જમાડતા. તે થાળ જમીન મહારાજે કલ્યાણભાઈના મનમાં એવી ઈચ્છા હતી, મારે મહારાજને જમાડવા, મારે મહારાજને જમાડવા. તે મહારાજ આવ્યા ત્યારે મહારાજ હતા. તે આમ વશીમાં ઢોલિયો ઢાળ્યો, મહારાજ બેઠા, કલ્યાણભાઈ તો આરતી કરી, સરસ મજાનો થાળ બનાવ્યો. પછી મહારાજ જીમા, પછી ઢોલિયો ઢાળે, તે થાંભલીને ટેકે, મહારાજ બેઠા, કલ્યાણભાઈ સામા બેઠા. તે કલ્યાણભાઈ કે, મહારાજ આ અમારા ગામમાં હું બધાને વાતું બહુ કરું છું, પણ આ પટેલિયા ખેતીના કામમાં બહુ પીડ્યા છે ને મહારાજ, એટલે એને બહુ ગળે વાત નથી ઉતરતી, તો હું થોડાક પટેલિયા બોલાવું. મહારાજ આજ તમે પધાર્યા છો, તમે વાતું કરો ને તો અમારા ગામમાં સત્સંગ સારો થાય. મહારાજ કે બોલાવો. બધા પટેલિયાઓને, ખેડૂતોને, બધાને બોલાવ્યા ને એના ફળિયામાં હોશિયામાં થઈ ગઈ મોટી સભા. અને પ્રત્યક્ષ મહારાજ વાતું કરે. પછી તો મહારાજ મીડિયા સત્સંગની બધી વાતું કરવા. મહારાજ કે, પટેલિયાઓ શું કરો છો આખો દી? કે મહારાજ ખેતીનું કામ કરીએ ને રળીએ રોટલા ખાઈ. તો કે, જો ભગવાનનું ભજન કરવું જોઈએ, નિત્ય નિયમ પાળવા જોઈએ, નીતિથી કમાવવું જોઈએ, આવી બધી વાતો કરો મીડિયા. મહારાજ તો કે, સ્વામિનારાયણ તમે કહો છો એમ માળા કરી અને ભજન કર્યા કરી આખો દી, કે ખાવું શું? ખેતી તો કરવી જ પડે. એ એક બે પટેલિયા બોલ્યા કે, સ્વામિનારાયણ તમે કહો છો એ વાત હાશી, પણ ખેતી, અરે કે ખેતી કરવાની, મહારાજ કે ખેતી કરવાની, પણ કે માળા હાથે કરવાની, પૂજા કરવાની, એક વખત મંદિર અમને ન ફાવે, અમારે ઉઠીને તમે વાડીએ જાવ. તે મહારાજ કે તમે શું કરો, અમે તમે શું હોય તો ભજન કરો. એ કે, રળવું ન પડે ને એમને મનાજ પાકે તો અમે ભજન કરી. તે મહારાજ કે, કલ્યાણભાઈ કે, ઓલું કોઠીનું હાણું કાઢી નાખો. ડાટો ભરાવ્યો ને કોઠી, પેલા માટીની કોઠી હોય હતી. તો કે, પણ મહારાજ કોઠી ખાલી છે, કાઢો જ કરે, ડાટો કાઢ્યો ને. એ તો કે, મહારાજ અંદર ઉંદરડા ન જાય ને, એટલે એમાં ડાટા ભરાયા છે. ડાટો કાઢ્યો, અંદર કઈ હતું નહીં. મારે તેને કહી એમ કરો, ફરી ડાટો ભરાઈ ગયો, ભરાઈ દીધો. કોઠીનું ઢાંકણું ઉપરથી ઢાંકી દો, ઢાંકી દીધો. પછી મારે જે, કલ્યાણભાઈ ઉભા થાવ અને કોઠીમાંથી ઓલો ડાટો છે ને કાઢી નાખો. આમ કોઠીનો ડાટો કાઢી નાખ્યો, મોટો બાજરાનો ધોધ પીડ્યો, મોટો ઢગલો થઈ ગયો ઘડીકમાં. મહારાજ કે, પટેલિયા આવ, જેને જેટલો જોઈએ ને એટલો બાજરો લઈ જાવ, બસ એ રોટલા ખાઈજો અને ભગવાનનું ભજન કરજો. ગાડું ભરી લઈ જાઓ, કોઈ બે ગાડા ભરી લઈ જાઓ, પાંચ મણ લઈ જાઓ, પચીસ મણ લઈ જાઓ, જેને જેટલો જોઈએ ને એટલો બાજરો આ કલ્યાણભાઈને ઘરેથી લઈ જવાનો. જો આ કોઠીમાંથી એવો બાજરોનો મોટો ધોધ પડે છે, એ બાજરો બને જ નહીં થાય, અને લઈ જાઓ. તે બધા પટેલિયા છે ને એકાબીજાને સામું જોવા માંડ્યા, એકાબીજાની સામું જોવા માંડ્યા. પછી ઊભા થઈ અને કપડાં ખંખેરી કે, ભણ્યા સ્વામિનારાયણ, એ તમે તો આકાશમાંથી ઘી વરસાવો અને કોઠીમાંથી બાજરા કાઢો, ભણે તમારા નિયમ અમારથી ન ફળાય, એ તમારા નિયમ સ્વામિનારાયણ આ કરા બહુ. તમે તો વરસાદનો ઘીનો વરસાદ કરો, બાજીમાંથી બાજરા, કોઠીમાંથી બાજરો કાઢો, પણ તમારા નિયમ ધર્મ અમારથી પડે નહીં. લ્યો એમ કરતા ને બધા પટેલિયા વૈયા ગયા. ત્યારે એ ઢોલીએ બેઠા છે, હાથમાં સુંદર મજાનું ગુલાબનું ફૂલ હુંગે છે, અને હુંગતા હુંગતા મહારાજ કે જો તો તમારા ગામના પટેલિયાઓ કે, મહારાજ કલ્યાણભાઈ કે એટલું ઐશ્વર્ય પ્રતાપ બતાવ્યો ને તો હાલા કોઈ ગયા નહીં. તે મહારાજ કે, તમારો આગ્રહ બહુ છે, પણ સાંભળો કલ્યાણભાઈ, ઐશ્વર્યથી કોઈ ભગત ન થાય. ઐશ્વર્ય દેખાડો, પરચા દેખાડો, એથી કોઈ ભગત થાય નહીં, અને થાય ને તો એ બહુ જાજુ ટકે નહીં. ઐશ્વર્ય કે પરચા બતાવો ત્યાં સુધી ભગત પુષ્પાદ હતા એવાના, પણ જો એને કથા વાર્તાનો કાયમનો યોગ હોય, જ્ઞાન વાર્તા હોય, તો એમાંથી મહિમા સમજાય, મનુષ્ય દેહની દુર્લભતાની કોઈ વાતો કરે, પાપ હુશે, પુણ્ય હુશે, ભક્ત કોને કહેવાય, સંત કોને કહેવાય, અસંત કોને કહેવાય, ભગવાનના કેવા પરચા, ઐશ્વર્યની જો વાતો સાંભળે, કથા વાર્તાથી જેવો સત્સંગ દ્રઢ થાય, જેમ પાથે પાથે તેલ નખાય, એમ કથા વાર્તાના રોજ યોગ હશે ને, અને એની કથા વાર્તાને મહિમા ગળે ઉતરશે ને, તો એ સત્સંગ થશે. આપણે પરચો આપ્યો, બાજરાનો ઢગલો પીડ્યો કર્યો, પણ એમ સત્સંગ થાય નહીં.
માટે આને છે ને તમે કથા વાર્તા સાંભળાવો અને ખૂબ કથા વાર્તા જ્યારે સાંભળશે ને ત્યારે એના હૃદયમાં ખરેખરો મહિમા થશે. આવી મહારાજે વાત કરી, બધા પટેલી હાહોન ઘરે ગયા અને પછી મહારાજ હસતા હસતા ઢોલિયેથી ઊભા થઈ અને કલ્યાણભાઈના ઘરના એ થાળ કર્યો તો તે મહારાજ જમવા માટે ઊભા થયા. લ્યો એ આવા આવા બધા ભગવાનના ભક્તો કેવા થઈ ગયા ને જોવો. અને આપણે તો કેવી કથા વાર્તા સાંભળવી ગમે છે, કથા વાર્તા સાંભળવી આપણને ગમે છે અને આપણી ઉપર ભગવાન બહુ રાજી છે, ભગવાનનો મહિમા આપણને ગમે છે. એ મોટા ભાઈ છે, નકર બાજરાનો ઢગલો ભગવાને કરી દીધો ને, અને તોય કીધું કે સ્વામિનારાયણ તમે તો ઘી વરસાવો અને બાજરો કોઠીમાં જ કાઢો, પણ અમારથી તમારા નિયમ ફળે નહીં. ઊભા થઈને હોય કે લ્યો આવો ચમત્કાર બતાવ્યો, તોય પણ ભાગ્ય વગર થતું નથી. આપણે મોટા ભાગ માનવા અને કથા વાર્તા સાંભળવાનો આગ્રહ રાખવો, આગ્રહથી જ આપણે આમ નસે નસ ઇન્જેક્શન મારે, નસે નસમાં દવા ચડે નિતતા ઉતરી જતો, એમ ભગવાનની વાતનો કેપ નસે નસમાં સડશે ને, એટલે ભગવાનની ભક્તિ કરવાનું આપણને વાલાબેનો બળ જાગશે. બોલો, ઈ કલ્યાણ ભાઈ મહામુક્તરાજ હતા અને ભગવાનનો તો રાજીપો હતો જ, પણ ગુણાતીતાન સ્વામી અને ગોપાલન સ્વામીનો કલ્યાણભાઈની ઉપર અઢળક રાજીપો, અને એવા એકાંતિક ભક્ત નિરાવરણ સ્થિતિ વાળા હતા. કેવા? નિરાવરણ સ્થિતિ. ઘણા ભક્તોની થઈ ગઈ હતી ને, મારા જે જગ્યાએ હોય ને અહીં બેઠા બેઠા ભાળે, એવા નિરાવરણ સ્થિતિ વાળા કલ્યાણભાઈ હતા. અને નંદ સંતોના દર્શનથી જેમ શાંતિ થઈ જાય ને હૃદયમાં, એમ કોઈ કલ્યાણભાઈના દર્શન કરે ને તો એ હૃદયમાં શાંતિ થઈ જાય. એવા મહામુક્ત આપણા સંપ્રદાયમાં કેટલાય ગ્રહસ્થ હરિભક્તો થઈ ગયા, કેટલાય ગ્રહસ્થ હરિભક્તો થઈ ગયા. અને કથા વાર્તા કરવાનું જેવું ગુણાતીતાન સ્વામીનું તાન હતું ને, એવું કલ્યાણભાઈનું તાન હતું. કોઈ જીવ મળ્યો તો એને કામકાજ નહીં કરવાનું, આ બેસો મારી પાસે બેસો બેસો, હું ભગવાનની વાતો સાંભળું. વાલા બેનો, આ કલ્યાણભાઈ નામેથી આપણે આ ગુણ એક લીધા જેવો, કયો કે કલ્યાણભાઈને જેવું વાતું કરવાનું તાન હતું ને, એવું આપણે કથા સાંભળવાનું તાન રાખવાનું, બે પાસ વાતો યાદ રાખવાની, પછી બેનપણી ભેગા થાવ, દેરાણી જેઠાણી ભેગા થાવ, ઘરના જયારે કોઈ ભેગા થાવ ને, તો આપણને જે આવડતી હોય ને ભગવાનના મહિમાની, ભગવાનના ઐશ્વર્યની, ભગવાનના પરચયની વાતો કરવી, એને કે સ્વામીને ભગવાન આવા દયાળુ, યાદ અહીંયા જડીમાં આવી રીતે મારા જે વન વિચરણ કર્યું, ગાદીએ બેઠા આનું કલ્યાણ કર્યું, આને તેડવા આવ્યા, આની ભગવાનને રક્ષા કરી, એવી ભગવાનની વાતો બીજાને કરવી. આપણે બેઠા હોઈએ ને અને બેઠા બેઠા ભગવાન સંબંધી વાતો થતી હોય ને એકબીજાને, એક વાત આ કરે વળી બીજી વાત આ કરે, એને સત્સંગ કહેવાય. અને હાતારબાઈ ભેગા થયા હોય અને વાતો દી કરતા હોય, બીજાએ વાતું જ કરતા હોય, પણ જેમાં ભગવાનની વાત ન હોય, મલકની વાતો આવતી હોય ને, એને ગામ ગપોટા કહેવાય. શું કહેવાય? ભગવાન વગરની વાતો કરે અને ગામ ગપોટા કહેવાય. અને આવા ભગવાન સંબંધી ઐશ્વર્ય પરચાની વાતો કરે એને સત્સંગ કહેવાય. તો સત્સંગ રંગે અખંડ દિવાળી, એના રોજ દિવાળી હોય અને સત્સંગ થયો તે તેની ભાઈ વિશાળી. એ કલ્યાણભાઈ તાન જેવું, એ ગુણાતીતાન સ્વામી, ગુણાતીતાન સ્વામી પાસે કોઈ ગયો નથી, એને વાતો કરી નથી, એને બ્રહ્મરૂપ કર્યો નથી, એવું સ્થાન કલ્યાણભાઈનું, એને વાતો કરવાનું સ્થાન. તે વંથળીમાં એક વખત એક ભટ્ટજી આવ્યા, ભાગવતની કથા કરતા હતા, કથાકાર. તે કલ્યાણભાઈ મળ્યા કે કલ્યાણભાઈ મારે તમારા ગામ, એને મને હું કે ધાર્મિક માણસ એટલે આને કહું, મારે તમારા ગામમાં ભાગવતની કથા કરવી છે, તો તમે મને કથા કરવાની બધી વ્યવસ્થા કરી દો, કથા કરવાની વ્યવસ્થા કરી દો, કઈ જગ્યાએ કથા કરવી, ક્યાં મંડપ નાખવો, કોને યજમાન કરવા, બધી વ્યવસ્થા ગામના પાંચ માણસ બોલાવી અને કલ્યાણ બાપા કે તમે વ્યવસ્થા કરી દો ને, તો મારે તમારા ગામમાં એક ભાગવતની કથા કરવી છે. કલ્યાણભાઈ કે હા બહુ સારી વાત છે, એ તો થઈ જાય, વ્યવસ્થા જ્યાં કરી હોય એના ભાગવતની વ્યવસ્થા થઈ જાય, પણ તમે બોલતું ચાલતું ભાગવત જોયું છે ક્યારે ભટ્ટજી? ભટ્ટજી કે બોલતું ભાગવત? હા બોલતું ભાગવત. એ કે બે મૂંગી પોથી જોઈ છે, એ પોથી બાંધી પછી માથા ઉપર લઈને ગાતા વાતા જવાય, પણ બોલતું ભાગવત મેં ક્યારેય ભાળ્યું નથી. તો કે ભટ્ટજી તમારે જોવું છે બોલતું ભાગવત? તો કે હા કલ્યાણ બાપા,
કે દેખાડો ને તો મારે બોલતું ભાગવત જોવું છે. તે કલ્યાણ બાપા હસીને કે તો આલો ભટજી મેં હરે. તે ભટજી છે ને કલ્યાણ બાપા જુનાગઢ લઈ ગયા, એટલે કલ્યાણ બાપા ભટજી ને જુનાગઢ લઈ ગયા અને બોલતું ભાગવત દેખાડવું છે તમને. હાલો હાલો જુનાગઢ દેખાડું બોલતું ભાગવત એમ કરીને બે ગયા જુનાગઢ. અને આને બહુ તાલાવેલી ભટ્ટને કે બોલે એવું ભાગવત, મેં તો મારી જિંદગીમાં મેં તો કેટલી ભાગવતની કથા કરી નાખી પણ બોલતું ભાગવત એવું તો મેં કે ભેળ્યું નથી, કે કોઈ પુરાણી જ ન જોઈ, કોઈ કથા કરનારું જ ન જોઈ, વક્તા ન જોઈ ભાગવત બોલે, આ તો નવાઈ કહેવાય. એ જુનાગઢના મંદિરમાં ગયા તો સભા મંડપમાં ગયા હો, તો સંતોનો સભા મંડપ ભરેલો અને થાંભલીને ટેકે ગાદી તકિયા ઉપર એક પ્રભાવશાળી સંત બેઠેલા, નીચી થડી અને તકે ઓઠીગઢ દઈ અને એવા પ્રભાવશાળી સંત બેઠા હતા, વિશાળ ભાલ એમાં તિલક ચાંદલો કરેલો, અવિરત કથા વાર્તાનો પ્રવાહ શરૂ અને વેણે વેણે આમ શાસ્ત્રોના રહસ્યો સતા થતા હોય એવી સર્વોપરી ભગવાનની અમૃત ધારાની વાતો કરે અને શ્રોતાઓ તો જાણે સાંભળી બ્રહ્મરૂપ થઈ જાય. જે જે ગુણાતીતા સ્વામી ઈ ગામડાઓમાં, પછી આયર હોય કે પટેલો હોય, ગુણાતીતા સ્વામીના યોગમાં એવા જ કેટલાય બ્રહ્મરૂપ થઈ ગયા, ગુણાતીતા સ્વામીની વાતો સાંભળીને બ્રહ્મરૂપ થઈ ગયા. એ આવી મહાન સંતના એને દર્શન થયા, ભટ્ટને તો અમૃત વચનો સાંભળ્યા અને ભટ્ટજીને તો બહુ ભાવ થઈ ગયો અને બેસી ગયા કથામાં, કથા મીડિયા સાંભળવા. ઘણી કથા સાંભળે આમ કલ્યાણભાઈ બાજુમાં બેઠેલા, એ કલ્યાણભાઈએ કાનમાં કીધું, ભટ્ટજી જોયું આ કથા કરે છે ને, ઈ અમારું બોલતું ભાગવત, ઈ અમારું બોલતું ભાગવત છે અને એનું નામ છે ગુણાતીતાનંદ સ્વામી. ઓલા તો ભટ્ટ તો હાથ જોડી ગયા, હા સાચી વાત છે ઓ કલ્યાણભાઈ, આવા સંતો મેં ક્યાંય જોયા જ નથી, આવું બોલતું ભાગવત તો મેં ક્યાંય જોયું નથી, હું તો પોતી ઉપાડી ઉપાડી મરી ગયો. પણ અત્યારે મારા હૃદયમાં ટાઢક થઈ આ સંતના દર્શન કર્યા પછી અને એની વાત સાંભળ્યા પછી મારા હૃદયમાં જે ટાઢક થઈ એ મેં હો કથા કરી તોય મને થઈ નથી, એમ કરી અને દંડવત કરવા માંડ્યા. અને કલ્યાણભાઈ કે ભટ્ટજી પોથીથી કાંઈ ન વળે, ભાગવતનું રહસ્ય તો ભાગવત સંત હોય ને એ સમજાવે, ખાલી એકલી પોથી માથે લઈને ફરેથી કાંઈ થાય નહીં, આવા મહાન સંતથી સમજાય. કથા પૂરી થઈ ને એટલે સ્વામીએ કીધું આવો આવો ભટ્ટજી. ભટ્ટ બોલ્યા કે સ્વામી આજે હું ન્યાલ થઈ ગયો, આજે હું ધન્ય બની ગયો, કલ્યાણભાઈએ મને ન્યાલ કરી દીધો, ભાગવતનો મર્મ તો મને આજે સમજાણો, તમારી પાસે લાવી અને કલ્યાણભાઈએ મને ન્યાલ કરી બહુ કૃપા કરી, તમે શ્રી હરિના આશ્રિત સંત છો. અને ભટ્ટજી કે સ્વામી આ તમારી કથામાં આવીને મને એટલી બધી શાંતિ થઈ છે, મેં તો આવું સુખ ક્યાંય જોયું, બોલો બેઠા હતા એકલા, મને કંઠી બાંધી અને તમારો આશ્રિત કરો. પછી સ્વામી ગુણાતીતા સ્વામીએ એ ભટ્ટને વર્તમાન ધરાવ્યા, સત્સંગના નિયમ આપ્યા, તિલક ચાંદલો કરવાની આજ્ઞા કરી અને સત્સંગી થયા અને ભવે ભવના ફેરા ટળી ગયા ભટ્ટજીના, એ કલ્યાણભાઈના યોગમાં આવવાથી. એ જ કલ્યાણભાઈને ત્રણ દીકર્યા હતા, તેણે બહુ સારા સત્સંગી, દેવજીભાઈ, શ્યામાભાઈ અને ડાયાભાઈ, આ ત્રણ દીકરા. એમાં નાના હોવાથી હતા ડાયાભાઈ, ડાયાભાઈ પણ એના પિતા જેવા ખૂબ જ એકાંતિક ભક્ત, એવી ભગવાનની વાતો કરે જે મળે એને વાતો કરે, બરોબર એનું જીવન એનું વર્તન એના પિતા કલ્યાણભાઈ જેવું જ હતું. બાલમુકુંદ સ્વામી અને યોગેશ્વર સ્વામી સાથે એને બહુ જ હેત, ગુણાતીતા સ્વામીના બે શિષ્યો હતા ને બાલમુકુંદ સ્વામી અને યોગેશ્વર દાસ, એનો એટલો બધો સમાગમ કરે, એને એટલો બધો સ્નેહ, સ્થિતિ એકાંતિક ભક્સંત જેવો, રહેતા હતા ગ્રસ્તાશ્રમમાં પણ એકાંતિક સંત જેવી એની સ્થિતિ. લાંબો પગ કરીને કોઈ દી સૂતા નહીં, કોઈ દિવસ એને સુવાનું નહીં, એ ખેતીનું કામ કરે, આખી રાત થાંભલાને ટેકે બેસીને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે, એ થાંભલાનો ટેકો એ એનું જે ગણો એ ગાડલું ગોદડું પથારી, કોઈ દી એને જિંદગીમાં ગાડલું કે ગોદડું પાથર્યું નહીં, લાંબા થઈને સૂતા નહીં,
માણસ આહાર વગર રહી શકે, પણ કોઈ દી ઊંઘ વગર કોઈ રહી શકે નહીં. એક ઊંઘ જીતી હતી અર્જુનજીએ, એટલે એ ગુડાકેશ કહેવાના, બરોબર. અને એવા જ હતા આ વંથળીના કલ્યાણભાઈ. મંદિરમાં એક દી ગોદડા કરાવવા હતા, તે બાલમુકુંદ સ્વામીએ કીધું કે કેવડા ગોદડા કરાવશું આપણે, આ સંતો આવે મહેમાન હેમાન માટે થોડા ગોદડા કરાવવા છે, તો બધા એ સેવા કોઈ હરિભક્તોને સોંપો તો બાયું ગોદડા કરી દે. કલ્યાણભાઈ ડાયાભાઈ ને કીધું, ડાયાભાઈ કે પણ સ્વામી કેટલા ગોદડા લાંબા કરવા જોઈએ, મને ખબર નથી, કારણ કે મેં મારી જિંદગી ગોદડું ઓઢ્યું નથી, કે હું લાંબો થઈ સૂતો જ નથી. કોઈ બોલો, આવા એકાંતિક ભક્ત કે વડતાલમાં એક સમય હોય, કાર્તિકી સમય હોય ને, તે વડતાલમાં ઉત્સવ આવ્યો, તે બાલમુકુંદ સ્વામી અને બધું સંત મંડળ જૂનાગઢથી વડતાલ આવ્યા, તે હારે ડાયાભાઈ, ડાયાભાઈને દર્શન કરવા માટે લાવ્યા. પછી ઉતારો આપ્યો બેડે, પછી સંતોએ કોઠારીએ ગાડલું ગોદડું બધું મોકલાયું, પણ વીંટો વાળી ડાયાભાઈ એક પણ મૂકી દીધો. અને પછી થાંભલાને ટેકે આખી રાત ભજન કરી, એક વણાટની પેલા વણાટ આવતું હતું ને, વણાટની પછેડી રાખતા હતા, એ પછેડી એને ઓઢવાનું, એ પછેડી મોઢા પર નાખી લાંબો પર કરીને આખી રાત ભજન કરે, તે આખી રાત માળા ફેરવે, તે ગઢડાથી બધા સંતો તો પછી દેશ દેશથી આવ્યા હોય કાર્તિકી સમયમાં, તે ગઢડાથી પવિત્ર સંત એક રામચરણ દાસ આવેલા, મોટી ઉંમર ને, તે વારી ઘડીએ કંઈક બાથરૂમ જવાય ઊભું થવું પડે ત્યાં હાલે ને, તો બધા હુતા હોય આડાવા, થાંભલે એક ભગત માળા કરતા, એના મનમાં થયું કે હું જેટલા વખત ઉઠું ને આ કોઈ ભગત માળા જ કરતા હોય. સવારે પૂછ્યું કે આ કોણ છે, બાલમુકુંદ સ્વામી કે એ તો આપણા વંથળી વાળા કલ્યાણભાઈ ની એક દીકરા છે ડાયાભાઈ. એ કે સ્વામી તમે આવ્યા ને બાલમુકુંદ સ્વામી, તે દિવસનો રોજ હું જોઉં છું આખી રાત, એ ભગત માણસ કરતા હશે હુતા નથી. આહા કેવા ભગત, આ તો સાધુને ચડી જાય એવા ભગત છે. બહુ રાજી થઈ ગયા રામચરણદાસ સ્વામી પણ ડાયાભાઈ ઉપર. આવી તો બહુ ડાયાભાઈની વાતો છે, પણ આપણે તો શું જાણવું છે કે કેવા ગ્રહસ્થ ભક્તો, પણ એને રૂવાડે રૂવાડે ભગવાનનો મહિમા આવી જાય ને, પછી તો ભજન કરવું ન પડે પણ થઈ જાય. પછી સંવંત 1957 ની સાયલ આવી ને, તે યોગેશ્વર દાસ સ્વામી બીમાર પડ્યા. સ્વામી કીધું હવે મારે શરીર રહેવું લાગતું નથી, હવે હું ભગવાનના ધામમાં જઈશ. એટલે ડાયાભાઈ તો રોજ મહારાજને આર્તનાથી એવી પ્રાર્થના કરે, એવી પ્રાર્થના કરે, હે મહારાજ, હે દયાળુ, આવા મોટા સંત વગર તો અમે નોંધારા થઈ જઈ, તે હે પ્રભુ તમે છે ને યોગેશ્વર દાસ સ્વામીને ધામમાં લઈ જતા નહીં. બહુ આર્તનાથી પ્રાર્થના કરે ને, કે મહારાજે દર્શન દીધા ડાયાભાઈ. કેમ ડાયાભાઈ, કે સ્વામી ને તમે સ્વામી મારા ધામમાં ન લઈ જતા હો, કે કેમ, તો કે જો મને પેલા લઈ જાઓ, મને ધામમાં લઈ જાઓ, પછી યોગેશ્વર દાસ સ્વામીને ધામમાં લઈ જાય. મારા કે સારું બોલો, આવા ભક્તને કયું ભગવાન કરતા. પછી તો થોડોક સમય થયો અને યોગેશ્વર દાસ સ્વામી સાજા થઈ ગયા, પણ સ્વામી પણ બહુ બ્રહ્મનિષ્ઠ અને સમાધિનિષ્ઠ સંત, એને ખબર પડી ગઈ. એક દી ડાયાભાઈ બોલાવ્યા, ઠમકો દીધો કે હે ડાયાભાઈ, તમે મને ધામમાં જતા હોય કે હું કામ, શું કામ ભગવાને પ્રાર્થના કરી. ત્યારે ડાયાભાઈ હાથ જોડીને કહે છે કે સ્વામી, તમારી જેવા સદગુરુની હાજરી હોય અને અમારું શરીર પડે તો અમે ભાગ્યશાળી કહેવાય, અને સ્વામી અમને વાહે મૂકીને વયા જાવ ને તો અમે તો સ્વામી નોંધારા થઈ જઈએ. માટે મેં પ્રાર્થના કરી કે હું ધામમાં જાઉં સ્વામી, ત્યાં સુધી તમે ન, હું જાઉં પછી અંતર ધામમાં જાય, સ્વામી અમારે સમાગમ કોનો કરો, તમારી જેવા સાધુ વૈયા જાય તો દર્શન કરવા કોઈની પાસે આવીને અમારે બેસવું. જો સંતો અને ભક્તોની એકતા જુઓ, ભગવાનની સાથે જેને કેટલી એકતા છે, આવા ભક્તો આ લાખ બે લાખ વર્ષની વાત નથી હો, એ આ 150-200 વર્ષ પહેલાની જ આ વાતો છે. આવા સંપ્રદાયમાં ભક્તો થયા, હજી પણ હશે. અને આવું બન્યું પછી સંવંત 1958 ની સાયલમાં જેઠ માસમાં પહેલા ડાયાભાઈ ધામમાં ગયા. અને ડાયાભાઈ ધામમાં ગયા પછી થોડાક દિવસે સંત યોગેશ્વર દાસજી ધામમાં ગયા. વાલા બહેનો, આ જીવનું મૃત્યુ અનિવાર્ય છે,
ઈ ઘટના એવી છે, ગમે ત્યારે ગમે ત્યાં ગમે તેનું મૃત્યુ તો નિશ્ચિત છે, તે કોઈ સમર્થ નથી મૃત્યુને રોકી શકે. પણ સ્વામિનારાયણ ભગવાનને પ્રતાપે એના સંતો અને ભક્તો આવ્યા હતા, કાળની ગતિ રોકી રાખે, કાળ ચક્રને પણ રોકીને ઊંધું સૂતું કરી નાખે એવા મહાપુરુષો એવા સમર્થ હતા. દાયાભાઈ કઈ હિમાલયમાં તપ કરવા નહોતા ગયા, એને કઈ યોગ સાધના નહોતી કરી, પોતે ગ્રહસ્થ હતા, ગ્રહસ્થ જીવન જીવતા હતા, દરેક સંસારના કર્તવ્યો બજાવતા હતા, પણ પ્રગટ ભગવાનનો રૂવાડે રૂવાડે કેફ ભગવાન સ્વામિનારાયણનો અને મોટા સંતોનો હૃદયમાં ઠાસો ઠાસ મહિમા ભરેલો અને એવું અદ્ભુત સામર્થ્ય પ્રગટ એનામાં એટલે હતું, અને એની પાછળ એને સર્વોપરી ઉપાસના ઈ એની સાધના હતી. અને ગુણાતીતાન સ્વામીનો, બાલ મુકુંદ સ્વામીનો અને સંત યોગેશ્વર દાસ સ્વામીનો એની ઉપર એટલો બધો રાજીપો હતો કે આવા અદ્ભુત ભગવાનના ભક્તો થઈ ગયા. લ્યો આ વંથળીમાં પ્રસાદીનો થાંભલો છે, પ્રસાદીનો મંદિર છે, જે થાંભલે મહારાજ ટેકો દઈને બેઠા, જે થાંભલે કાયમ ડાયાભાઈ પોતે એ ટેકો દઈને જ આખી રાત ભજન કરતા, ઈ થાંભલો પણ અત્યારે ત્યાં છે વંથળીમાં. વંથળી એટલે જૂનાગઢનું એક અરું, જૂનાગઢની બાજુમાં જ વંથળી થાય, પ્રસાદીનું છે, જ્યાં સૂર્ય કુંડ પણ પ્રસાદીનો છે, એ વંથળી ગામમાં મહારાજ પણ ઘણી વખત આવેલા એવું છે. બરોબર, આજ તો તમને છે ને ચંદનના વાઘાના દર્શન કરાવવાના છે ને. હરિકૃષ્ણ મહારાજ એવા સરસ મજાના બન્યા છે ને, કાલે ચંદનના વાઘે સુંદર હતા પણ દર્શન તમને ન થયા ને, એટલે આજે છે ને મહારાજને ચંદનના વાઘા બનાવ્યા છે, ભરવાડ બનાવ્યા છે, ભરવાડ. એ જાણે દૂધ લઈને ન જાતા હોય, જોડે જોધો ભરવાડ હતો ને ગઢડામાં, એ મહારાજ એકાંતિક ભક્ત ગમે આવડે ન આવડે હવારમાં ઉઠી અને પોઢડિયું બોલે, હાજે પ્રભાઈ ક્યાં બોલે, તે કે કેલા જોધા ગાંડો લાગે છે, કે હું કઈ ગાંડો નથી. અને એક વખત મહારાજ અક્ષરોડીથી દરબારમાં પધારતા અને ત્યાં જોધો છે ને ગાય ધોતો હશે, એટલે મહારાજ નીકળ્યા ત્યાં આમ ભગવાનામાં શેડ રહેતી હતી ને, તે આમ જવા દીધી હો સીધી મહારાજના ચરણ ઉપર, તે મહારાજની મોજડી દૂધવાળી થઈ ગઈ, મહારાજનો ચરણ, મહારાજની ધોતી, પછી મહારાજ ત્યારે આ ગાંડો લાગે ત્યાં પાછો દોતો દોતો આવીને કે હું ગાંડો તમે ગાંડા, હું તો કઈ ગાંડો નથી, કે હું તો ડાયો છું. એ એક ટીટોડીના બચ્ચા બચાવવા હાટુને આખું બ્રહ્માંડ બોળી દીધું, હગી માસી ને મારી નાખી, હગા મામા ને માર્યો, ઈ તમે ડાયા અને હું ગાંડો, લે આવો જ્ઞાન દેવો મીડો જોધો ભગવાનને. મહારાજ કે મોટા બા એ જરાક પાણીની ગાગર લઈને બહાર આવજો, જોધે અમારા ચરણ દૂધવાળા કર્યા. પછી મોટા બા આવ્યા, મહારાજના ચરણ ધોવરાવ્યા, પગમાંથી મોજડી કાઢી ધોવરાવી, મોટા બા કે જોધા આવો ને આવો તું રહ્યો, આમ મહારાજના ચરણ દૂધવાળા કરાય, કે લે તમે મહારાજના ચરણ પાણીથી ધોવે તો મેં તો મહારાજના ચરણ દૂધેથી ધોયા, પાટો સવાય તારા આપણે દૂધેથી મહારાજને નવરાવતા, એવી દૂધથી પૂજા કરેલી જોધા ભગતે. એટલે આજે મહારાજને એવું સ્વરૂપ આપ્યું છે, અમારા કાંતાબેને વાઘા બનાવ્યા છે ને, તે જોધા ભરવાડ બનાવ્યા છે, તમને દર્શન કરાવી દે. કાલની જેમ વળી વચ્ચે પશુ બંધ પડી જાય ને તો પાછા દર્શન થતા નથી, ભાઈ લાવો હરિકૃષ્ણ મહારાજને અહીંયા લાવો. તો બધા અમારા વાલા બાયુ જે કથા સાંભળતા હોય તે દર્શન કરે. આ મારા દૂધ લઈને આવ્યા છે હો, જેમ જોધા ભરવાડ દૂધ ગાયું ભેંસ દોતા, એટલે તમારે કેટલા લીટર દૂધ જોઈશે બધા લખાવી દો પેલા. હલો સેવામાં દૂધ છે, અત્યારે લોકડાઉન છે ને એટલે હવે કોઈ કઈ બહાર નીકળાય નહીં, અને ક્યાં દૂધ લેવા જાવ, એટલે અમારા રાજા ધીરાજ હરિકૃષ્ણ મહારાજ ભરવાડનું સ્વરૂપ લઈ અને સુંદર મજાની ધમલ ગાયનું દૂધ લઈને આવ્યા છે ને, તે મહારાજ જેને જોઈએ એટલું દૂધ દીધે, બોલો 20 લીટર, 5 લીટર, 3 લીટર, અઠવાડિયા દહીનું લઈ લો ભાઈઓ, પછી ડાઉન લોકડાઉનમાં કઈ લેવા જવું નહીં. બરોબર,
રાજા આવ્યા રાજા દર્શન થાય છે હે પ્રભુ ચંદન ના વાઘા રે પહેરી ચંદન ના વાઘા દૂધ લઈને આવ્યા રે પ્રભુ દૂધ લઈને આવ્યા મટો દેવા તપેલી લઈ લઈને બેસી જાય છો ભાઈ તપેલી ભગોડા એ દૂધ લઈને વાલો આવ્યા રે લો એ દોડો દોડો ગોપીઓ તમે આજે જોયા દૂધ વાળો થઈને વાલો આવ્યા રે લો બે બાજુ બે કેન બાંધ્યા રે લો બે બાજુ બે કેન બાંધ્યા રે લો અરે ભરવાડો નો લીધો વાલે વેશ જોહા દૂધ હે દેવાને વાલો આવ્યા રે લો ડાઉ લોક ડાઉન આપણા દેશ મારે લો ઘર માંથી કઈ નીકળાય નહી બાર રે દૂધ દેવાને વાલો આવ્યા રે લો રાજા તમે ભાઈ ને ફૂલ આપો સારું લ્યો દર્શન બધાય ને થઈ ગયા મહારાજ હવે તમે સિંહાસન માં પધારો બધાય ભાઈઓ તમારા દર્શન કરી લીધા દૂધ બુદ્ધિ લઈ લીધું હારી રીતે લઈ લીધું ને ભાઈઓ દૂધ સારું સારું લ્યો કોઈને મહિનો પંદર થી ખૂટું ન પડે મારા જેટલું દૂધ દેજો ચાલો હવે આપણે હજી એક ભગવાનની વાત કરવાની બાકી છે એટલે હવે આપણે વાત શરૂ કરી દઈએ દર્શન કર્યા ને ભાઈઓ મજા આવી ગઈ બહુ સારું લ્યો એક વાત કહી દઉં તમારે સારું સારું લ્યો વચ્ચે દર્શન એટલે કરાવી લીધા આ તો ભાઈ ટેકનોલોજી પ્રોબ્લેમ હવે કથાનો સમય તો ધીરે ધીરે પૂરો થવા આવે છે એક સરસ મજાની વાત કહી દો પાંચ મિનિટ આમ કે તેમ કઈ વાંધો નહીં હવે અમારે અમરેલીની વાત આજ મારે કરવી છે અમરેલી જાય જોઈને ચંબેલી સંત રૂપી ગુલાબ ખીલ્યું એ જ અમારી અમરેલી અમરેલીમાં મુક્તાનંદ સ્વામી અને સંત મૂળદાસ જેવા સંત થઈ ગયા એટલે જ કીધું કે સંત રૂપી ગુલાબ ખીલ્યું એ જ અમારી અમરેલી જળપાન કરે છે વડી ઠેબીનું અને ભજન સ્વામી નારાયણ તણુ સે સુરવીરતા સત્સંગ માન એ જ અમારી અમરેલી અને જો ગુડતાને બચાવે એ જ અમારી અમરેલી એક બાઈને ગુડતા બચાવી સંત મૂળદાસે અને એની જે દીકરી થઈ રાધાને એના દીકરા થઈ આપણા મુક્તાનંદ સ્વામી સત્સંગની માં એનું વિતરણ પણ અમરેલીમાં જ થયું અમરેલીની પાસે એક મેઘા પીપળિયા ગામ છે હું મેઘા પીપળિયા નામ લઈ એટલે મારા કાંતાબેને બહુ હસવું આવે આ બધા ગામડા અમારા લિસ્ટ ના હો આ મેઘા પીપળિયા અને ગામડામાં બધે અમે બહુ ફરેલા નાઠાઠથી રહી ખૂબ સત્સંગ કરાવેલો ઈ મેઘા પીપળિયા ગામમાં એક રામ ધાધલ કરી દરબાર રહેતા હતા પછી પણ દરબાર ને સત્સંગ નહીં એટલે પછી વ્યસન પછી પેલા તો ગામ ભાંગતા હતા લૂંટફાટ હિંસા ચોરી વ્યભિચાર બધી રીતે પૂરા પણ એનું મોહાળ હતું માળીલા ગામમાં માળીલા પણ અમરેલીની બાજુમાં જ એક ગામડું આ બધા અમારા ગામડાનું ખૂબ વિચરણ કરીને આખો અમરેલી જિલ્લો સત્સંગને રંગે રંગ્યો અમે 30 વર્ષ સુધી ગામડા ફેર્યા 1200 થી 1300 તો એ માળીમાં માળીલામાં એનું મોહાળ અને મામાને ઘરે એક દિવસ યોગાનો યોગ આ રામધાધલ આવેલા એટલે બાલમુકુંદ સ્વામી માળીલા ગામમાં પધારેલા અને તે જ દિવસે રાત્રે સત્સંગ સભા એના મામાએ કીધું કે ભાણાભાઈ કે અમારા સ્વામીને એના સાધુ અમારા ગુરુ મુકુંદાનંદ સ્વામી એ ગામમાં આવ્યા છે મંદિરે ઉતારો છે અને સભા હારી કરે છે તો ભાણાભાઈ કે હાલો મંદિરે કે મામા મારે નથી આવવું એ મને ન ફાવે કે કા ભાણાભાઈ હાલો ને આગ્રહ કર્યો જે લેવો એ લેજો બહુ આગ્રહ એને ખબર મામાને બધી ખબર
કે ભાણો અવળી લઈને છે, ભાણામાં સત્સંગ નથી, કોઈ દી ધાર્મિક એનું જીવન નથી. એના જેટલા લક્ષણ જેટલી કુટેવ હતી મામાને બધી ખબર હતી. મામા એ આગ્રહ કર્યો, હાલો હાલો ભાણાભાઈ, હાલો હાલો અમારા સ્વામી આવ્યા છે, કઈ સાંભળવું હોય સાંભળી દો, દર્શન તો કરજો. એટલે મામાએ આગ્રહ કર્યો એટલે આને એમ થયું કે હવે લઈને જાઓ. તો હાલો મામા, જોઈ લો તમારે સ્વામી કેવા છે એમ, હાલો આવો એમ કરીને આવ્યા. બેઠા મામાની પાસે બાલ મુકુંદ સ્વામી અને બધા મુમુક્ષુ ભક્તો સામે બેઠેલા. તે સ્વામી એ તો મનુષ્ય દેહની દુર્લભતા, અને આવો મનુષ્યનો દેહ મળ્યો છે, આ દેહ કરી પાપ ન કરવું, અહિંસા ન કરવી, હિંસા ન કરવી, અનિતિ ન કરવી, ભગવાનનું ભજન કરવું, અને જે હિંસા કરે છે, દારૂ વગેરેને વ્યસન રાખે છે, લૂંટફાટ કરે છે, વ્યભિચાર કરે છે, એને જમદૂતો જમપુરીમાં લઈ જાય છે, એને બહુ માર મારે છે, એને આવા દુઃખ પડે વગેરે બધી જમપુરીની વાત કરી. સભા પૂરી થઈ તે આ રામદાદલ છે ને આવીને સ્વામીના ચરણમાં પડ્યા. ચરણમાં પડી કે સ્વામી, તમે જે વાત કરી, તમે જે પાપની વાત કરી, એટલા લક્ષણ ને એટલા પાપ મારા છે, એટલા પાપ મેં કર્યા સ્વામી, અને તમારી વાત સાંભળીને મારું હૈયું પીગળી જાય છે, કરર આવા પાપ મેં કર્યા છે, તારી જમપુરી મારે ભોગવી પડશે. એક જ દીનો સત્સંગો મોહાળમાં આવ્યા ને કેવો લાભ થઈ ગયો. આમ આટ કહેવાય છે ને, એ મોહાળ વિવાન માં પિરહણે કોઈ ભૂખ્યું રે, અને મોહાળમાં આવ્યા ને થઈ ગયો લાભ. એક જ કલાક સ્વામી પાસે બેઠા, પણ એ સ્વામીની આ બધા મોટા સંતોની વાસ્તુ છે ને, સદગુરુ શબ્દની સારણી નીકળે આર પાર, સારણી એવી વિંધાઈ જાય હૃદય. મનમાં એમ થઈ ગયું કે આ હા હા, આવા આવા સંત, એટલે એના મનમાં એવું થઈ ગયું કે ખરેખર મારી જ વાત કરતા. આમ ગયો તો મામાના સાધુ કેવા મહાન, કેવા ભગવાનના ભગત, માટે હું એનું ભજન કરું છું, તમે પણ બધાએ ભજન કરવા માંડો એમ. સ્વામિનારાયણ 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 બધાની સાથે કામ પૂરતી વાત. એ ડેલે પેટલે ડાયરા હોય, બાપુના ડાયરા જામે, એમાં કહું બા થતા હોય, બધું બંધ કરી દીધું, સત્સંગની જ વાત કરવાની. મોટા સંતોની કેવી વાત લાગી ગઈ, કેવી ચોટી ગઈ, કેવું જીવન પરિવર્તન થઈ ગયું, આ કેવા કેવા મુમુક્ષુઓ થઈ ગયા. એક દી બે દી ત્રણ દીના સમાગમે કરીને વાલા બેડો, આપણે આખી જિંદગી વાતું સાંભળીને આપણામાં અસર ન કરે તો આપણે સમય બગાડ્યો કહેવાય. માટે ભગવાનની વાત આપણા હૃદયમાં ઉતરીને જીવનનું પરિવર્તન આવે, અને કથા સાંભળી કહેવાય, નકર તો ઊંધું કરી કથા થાક લાગે. બરોબર, અમે કથા ભગવાનની કરીએ અને જીવો ભગવાન ભજવા માંડે, સારા સત્સંગી થાવ ને ભાઈઓ, તો જરાય થાક ન લાગે. પણ તમે એકે વાત અમારી ગળે ન ઉતારો તો અમને થાક લાગે. ભગવાનનું ભજન કરવા માંડ્યા, ખૂબ ઘણા વર્ષો ભજન કર્યું રામ દાદલ દરબારે. પછી એક વખત આત્મા માળા ને ક્યાંક બહાર જતા હશે, એમાં રસ્તામાં ઢોર બાંધ્યા, એમાં ભગત ને અડફેટે લીધા, અને જે બળદે સિંગડું માર્યું તે વાઈડમાં નાખી દીધા. અને પછી તો ઘરે લાવ્યા, થોડાક દિવસ થયા, આંખે દેખાતું નહોતું, ઝામરવા થયો ને આંખે, તે આંખમાં આંખ્યું બે વયું ગયું. પણ મહારાજની જેવી ઈચ્છા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે અને જાંજુ મુંજુ જરાક ભાવતા છે, લાકડી ટેકે ટેકે જાતા છે, ઢોરે હડફેટે લીધા પડી ગયા, પણ બહુ વાગ્યું. પછી ઘરે લાવ્યા, પછી સૂર આવ્યા, પછી ભગવાને પ્રાર્થના કરી કે હે દયાળુ, હે પ્રભુ, કા તમે મને દેખતો કરો, કા તમે મને ધામમાં લઈ જાઓ, આવું આંધળું જીવન મારે જીવવું નથી મહારાજ, મને મુંજારો થાય છે, કા મને ધામમાં લઈ જાઓ, કા મને દેખતો કરો, કા મને દેખતો કરો, કા મને ધામમાં લઈ જાઓ, બસ મીડિયા પ્રાર્થના કરવા. તે કે હવે મારે ખાવું નથી ને પીવું નથી, ખાવાનું પીવાનું બંધ કરી દીધું. એક દી ગયો, બે દી ગયા, ખાય નહીં પીવે નહીં, ઘરના બધા પરિવારજનો સમજાવે કે બાપુ આવું ન કરાય, મહારાજ કૃપા કરશે કે નહીં, કા મને ભગવાન ધામમાં લઈ જાય તો હું રાજી છું, અત્યારે તૈયાર છું, કા મને દેખતો કરે એમ. સાત દિવસ સુધી પાણી પીધું ને ખાધું ને સતત સ્વામિનારાયણ 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 ભગવાનનું ભજન કર્યું. આવું જયારે ભજન કર્યું ને ત્યારે મહારાજે દર્શન દીધા. મારે દર્શન દઈને કીધું કે ભગત, અત્યારે તમને ધામમાં લઈ જવાના નથી, એ અત્યારે સાયલ છે ને
ઓગણીસો ને અઠ્યોતેર ની સંવંત ઓગણીસો ને અઠ્યોતેર ની સાલ ચાલે છે અને બે હજાર ની સાલ પછી ધમાલી જશે. બે હજાર ની સાલ પછી અમે તમને ધામમાં લઈ જઈશું. લો આખ્યું નું તેજ આપીશી બસ એમ કરીને મહારાજે આખ્યા હાથ અડાડ્યો અને મહારાજ અદૃશ્ય થઈ ગયા. આ દરબાર રાયડું ના પેલા ધોળો એલા કોઈ ધોળો ઘરના છે કે નહીં ધોળો ધોળો મહારાજ આવ્યા મહારાજ આવ્યા. આમ કંકુના પગલા પડ્યા ઘરના બધા આવ્યા ત્યાં તો મહારાજ અદૃશ્ય થઈ ગયા. પગલા પડેલા એની પછી કંકુ લઈ લીધું દરબાર ને કે જો હું બધું દેખવા માંડ્યો બધું મને દેખાવા માંડ્યું. પછી તો બહુ રાજી થઈ ગયા. રાજી થકા મીડ્યા ભગવાન નું ભજન કરવા કે મને મહારાજે કીધું છે કે ઓગણીસ ની સાલ છે અને બે હજાર ની સાલ પછી તમને ધામમાં લઈ જઈશું. એવી માંગણી ભગવાને ભગવાન પાસે કે મેં કરી છે. આવી રીતે પછી મીડ્યા ભગવાન નું ભજન કરવા. ખૂબ સુખેથી ભગવાન નું ભજન કરે છે. જે એની પાસે બેસવા આવે કોઈ ખબર પૂછવા આવે એવી બળભરી મહારાજ ની વાતો કરે એવી વાતો કરે ને હામા માણસ ને ન કંઠી બંધાવી હોય ને તો એના હૃદયમાં થઈ જાય મારે કંઠી બંધાવવી છે. આવી બળભરી ભગવાનની વાતો આ રામધાધલ કરતા હતા. એક વખત રાજકોટ ગુરુકુળના પ્રેમ પ્રકાશ પુરાણી સ્વામી સ્વામી પ્રેમ પ્રકાશ દાસ પુરાણી સ્વામી ગામડા ફરતા ફરતા મેઘા પીપળિયામાં આવેલા. દરબારની પાસે ગયા તે દરબારે ભગવાને કેવી રીતે દર્શન દીધા ભગવાન ક્યાં ઉભા ત્યાં લઈ ગયા. જો જો સ્વામી અહીં મહારાજ ઉભા હતા જો આ પ્રસાદીનું કંકુ મેં હાચી રાખ્યું છે એ કંકુ સ્વામીને આપ્યું અને જ્યાં મહારાજે દર્શન દીધા હતા એ જગ્યા પણ એને બતાવી. અને એમ ભજન કરતા કરતા સંવંત બે હજાર ને ચાર ની સાયલ આવી. એક દિવસ મહારાજે દર્શન દીધા કે ઓહો મહારાજ મહારાજ મને તેડવા પધાર્યા. રામ દાદલ કે મહારાજ કે તેડવા નથી આવ્યો કેવા આવ્યો છું કે જો એકાદશી ને દિવસે ધામમાં તમને તેડી જશે. હજી એકાદશી ને પાંચ છ દિવસ ની વાર છે ત્યાં સુધીમાં જે કઈ લેવું દેવું પતાવી દો જેને મળવું ઘટે અને મળી ભળામણ કરવી હોય એ કરી દો. પછી બધાને એને વાત કરી મને એકાદશી દિવસે મારે તેડવા આવશે. એનો એક દીકરો મેઘા પીપળિયામાં રહેતો હતો આ નાનો અને એક મોટો દીકરો ચણાકા ગામમાં રહેતો હતો. તે આ નાના દીકરા ભેગા રહેતા હતા બધાને દીકરા મળવા આવ્યા પણ મોટા દીકરાને બરોબર કઈ કામ તેનથી ચણાકાથી અવાણું નહીં મળવા. ચણાકા એટલે તમને ચણાકાની એક વાત કહી દો અમારું લિસ્ટનું ગામ અમે બહુ ચણાકા જતા હતા. ચણાકા કહેવાય છે કે ચવન ઋષિનો આશ્રમ હતો. ત્રણ પાંડલા ત્રણ પાંદરા વાળો અત્યારે ત્યાં વણ છે ડુંગરા ઉપર અને ચૌનેશ્વર મહાદેવ એવું કહેવાય છે કે ચવન ઋષિનો અહીં આશ્રમ હતો અને ચવન ઋષિએ આ મહાદેવજી પધરાવેલા છે. અને એક એક પાંદડું આવે તેને એક પાંદડું હોય તો એક પાંદડું ખરી જાય તેને જ પાંદડા રહે એવો એક ત્યાં વડ છે. ચવન ઋષિ એટલે કહે તમને ખબર છે ઓલી સુકન્યાએ રાફડામાં બે હુલ્યું ભરીને આખ્યું ફૂટી ગયું. પછી એને કીધું રાજાને કે તારી કન્યા સુકન્યા મને પરણાય સેવા કરવા ને આખું આખ્યાન છે ભાગવતમાં. ઈ ચવન મુનિ નો આશ્રમ ચણાકા ગામમાં હતો જે અમરેલી જિલ્લાનું ગામ છે. અને અમે જ્યારે ચણાકા જઈએ સત્સંગ કરાવવા બે દી પાંચ દી રહીએ ખૂબ ગામમાં કથા વાર્તા કરીએ અને પછી બધા એ ભાઈઓને લઈ અને ચવન મુનિના આશ્રમે ડુંગરા ઉપર જતા હતા. ઈ ચણાકા ગામ આ તો ઋષિ મુનિઓ ક્યાં ક્યાં તપ કરતા હશે આપણને તો ન ખબર પણ કાંઈક આવા ઐતિહાસિક કોઈ ગામડાઓમાં આવા સ્થાનકો ઘણી જગ્યાએ છે અને ઋષિ મુનિઓના આવા પધરાવેલા કોઈના હનુમાનજી હોય કોઈના પધરાવેલા શંકર હોય. ઈ ચણાકા ગામમાં એનો દીકરો તે એથી કામકાજ હશે તે અવાણું નહીં. એકાદશીના બરોબર બપોરના બાર વાગ્યા મહારાજ આવ્યા ત્યારે આ ભગત કહે છે દરબાર કે મહારાજ બધાને મળી લીધું ભળભળણ કરી દીધી પણ મોટો દીકરો ચણાકાથી હજી મળવા આવ્યો નથી. કે મહારાજ એમ કરો ને એને સત્સંગ રાખવાની ભલામણ તો કરી દઉં. એટલે મહારાજ તમે એમ કરો ને પૂનમ ને દી આવજો. મહારાજ કે કઈ વાંધો નહીં મહારાજ અદ્રશ્ય થયા. બીજે દિવસે મોટો દીકરો આવ્યો એને સત્સંગ રાખવાની ભલામણ કરી દીધી. બે ભાઈ સંપીને રહેજો સત્સંગ રાખજો એ આવી બધી ભલામણ કરી. પૂનમને દિવસે મહારાજ આવ્યા અને તે દિવસે દર્શન દઈ રામ દાદલે તો બધાને કહી દીધેલું પૂનમ દિવસે મહારાજ આવશે હું ધામમાં જ આવશું તેમ બધા ભજન કરજો.
અને પૂનમને દિવસે મેઘાપીપળિયા ગામમાંથી રામ ધાધવ દરબારને શ્રીજી મહારાજ વિમાન લઈને આવી અને ધામમાં તેડી ગયા. આવા આવા ભગવાનના ભક્તો નિષ્ઠા વાળા એ ઊંધે માથે તપ કરવા જવું નથી અને પાણીના ધરામાં તપ કરવું નથી. સ્વામિનારાયણ ભગવાનની શું આજ્ઞા, એની નિષ્ઠા, એની ઉપાસના, એની ભક્તિ, મહારાજને શું ગમે છે, શું નથી ગમતું, એ ગ્રસ્તાશ્રમમાં રહે એવું જો જીવન જીવશો ને તો શ્રીજી મહારાજ આપણી પર ખૂબ રાજી થશે અને મહારાજ અંતકાળે આપણને પણ તેડવા આવશે અને અક્ષરધામમાં લઈ જશે. વાલા બહેનો, તમે બધાય ભગવાનની આવી વાતો બધાય સાંભળો છો, દરેક ગામડાના બહેનો બરોબર છે, હૈદરાબાદના બહેનો પણ સાંભળે છે. આ બધાના ગામડાના મારું રોજ રોજ હવે નામ લેવા નથી બરોબર. અને તમે ઠાકોરજીનું દૂધની માંગણી કરી, કોઈ કે તો 30 લિટરની, કોઈ 6 લિટરની, કોઈ 5 લિટરની, સારું સારું લ્યો. દરેક બહેનો કથા સાંભળો છો અને તમને બધાને મજા આવે છે ને ભગવાનના ચરિત્રો સાંભળવાની, સારું સારું લ્યો. તો એ તમે બધા છેલ્લે છે ને કાંતાબેનને જય સ્વામિનારાયણ કહેજો અને જે તમારે કહેવું એ કાંતાબેન જેસમ કરવા આવો, અહીંયા બધાને જેસમ કરો. અને હવે કથાનો સમય આપણે પૂરો થઈ જાય છે. અમારે કાંતાબેન આ બધી કથા રિલે થાય છે ને એ બધી વ્યવસ્થા કાંતાબેન કરે છે. તો બધા એને જો કાંતાબેન જે સમય કે છે. અને હવે કાલે બધા મળશું અને કાલે ભગવાનની થોડીક વાતો કરશું. અત્યારે કથાનો સમય પૂરો થાય છે. તો દરેક કથા સાંભળનારા બહેનો ને મારા અને કાંતાબેન ના જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, બોલો, જય સ્વામિનારાયણ.